તેને જુદા પાડી અને તેનો સરવાળો કરીને
શું સમજવાનું? તો કે આ 62 લખેલા છે તો એના બગડો છે ઈ એકમના સ્થાન પર છે અને 6 છે ઈ દશકના સ્થાન પર છે. તો તેને કેવી રીતે લખાય? તો કે 6 છે એ દશક છે અને 2 છે એ એકમ છે, એની વચ્ચે પ્લસ એટલે કે સરવાળાની નિશાની છે. એટલે 6 દશક, દશક એટલે 10, એટલે આ 60 થઈ જાય અને એમાં 2 ઉમેરવાના એટલે 62 આવી જાય. સમજાઈ ગયું? તો ચાલો હવે આપણે આ જોડકા અહીંયા છોડી દેશું. જો બધા પેલી બોક શું છે, 62 એટલે 6 છે ઈ દશક થશે. આમાંથી કયું સ્થાન પર છે? તો કે અહીંયા નીચે 5 નંબરમાં જુઓ છો ને, 6 દશક વત્તા 2 એકમ, તો એની સાથે જોડી દેશું. હવે ત્યારબાદ શું છે? 59, 5 9 59, એમાં 5 દશક છે અને 9 એકમ છે, એવું ક્યાં આપ્યું છે? ચોથા નંબરે. તો ચાલો 5 દશક વત્તા 9 એકમ. હવે 46, 64 એટલે 4 દશક અને 6 એકમ, ચાલો જોડી દઈએ. ત્યારબાદ 37, એમાં 3 દશક અને 7 એકમ, જોડી દીધું. અને છેલ્લું શું છે? 25, એમાં 2 દશક છે અને 5 એકમ છે, ચાલો જોડી દઈએ. આમાં શું જોયું? તો કે એકમના સ્થાન પર છે તેને એમ નામ રાખવાનું છે તે અંક, અને જે અંક દશકના સ્થાન પર છે તેને 2 દશક એવી રીતે બોલાય એટલે દશકની જગ્યાએ આપણે 10 લખીએ. એટલે 2 અને 10 એટલે એનો ગુણાકાર એટલે 20 થઈ જાય, 20 વત્તા 5 એટલે 25. અહીંયા જોવો છો ને, સમજાઈ ગયું? હવે આની જેમ તમને બીજો નંબર એની બાજુમાં આપેલો છે તમારી સ્વામાં, એ પણ તમારી જાતે કરવાનું છે. સમજાઈ ગયું બધાને? હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 4, એમાં શું કરવાનું છે? તો કે તમને અલગ અલગ બીજા ધોરણ થી પાંચમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે, એમાંથી તમારે 10-10 ની ટુકડી બનાવવાની છે અને ટુકડી બનાવ્યા પછી કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે છે એ શોધવાનું છે. અને તેના ઉપરથી નીચે તમને 4 પ્રશ્નો આપ્યા છે, એના જવાબ આપવાના છે. તો ચાલો આ કોષ્ટકમાં આપણે પહેલા જવાબ મેળવી લઈએ. ધોરણ 2, એમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 48. કેટલા? 48. એમાં 10-10 ની બનતી ટુકડી એટલે કે દશકનો અંક લખશું અને બાકી રહેતા વિદ્યાર્થી એમાં એકમનો અંક લખશું, તો 48 માં દશકનો અંક થશે 4 અને એકમનો અંક થશે 8. એટલે કે આમાં 10-10 ની 4 ટુકડી બનશે અને 8 વિદ્યાર્થી બાકી રહેશે. હવે ધોરણ 3 માં જોઈએ, એમાં 52 વિદ્યાર્થીઓ છે, એમાં દશકનો અંક છે 5 અને એકમનો અંક છે 2. એમાં 10-10 ની ધોરણ 3 માં 5 ટુકડી બનતા 2 વિદ્યાર્થીઓ બાકી રહે છે. હવે ધોરણ 4 માં 36 વિદ્યાર્થીઓ છે, તેમાં 36 માં દશકનો અંક છે 3 અને એકમનો અંક છે 6. એટલે કે ચોથા ધોરણમાં 10-10 ની 3 ટુકડી બને છે અને 6 વિદ્યાર્થી બાકી રહે છે. હવે ધોરણ 5 નું, એમાં 59 વિદ્યાર્થીઓ છે, 59 માં દશકનો અંક થશે 5 અને એકમનો અંક થશે 9. એટલે કે પાંચમા ધોરણમાં 10-10 ની 5 ટુકડી બને છે અને 9 વિદ્યાર્થી બાકી રહે છે. હવે આપણે શું જોવાનું? તો કે 10-10 ની ધોરણ 2 થી 5 માંથી કેટલી ટુકડી બને છે? તો કે આનો સરવાળો કરશું, 4 ને 5 9, 9 ને 3 12, 12 ને 5 17, કુલ 17 ટુકડી બનશે અને કુલ વિદ્યાર્થી કેટલા બાકી રહે છે તે પણ આપણે શોધશું. એટલે આનો પણ સરવાળો થશે, 8 ને 2 10, 10 ને 6 16, 16 ને 9 25. સમજાઈ ગયું બધાને? હવે આના ઉપરથી આપણે આ પ્રશ્નના જવાબ મેળવવાના છે. પહેલો શું છે? ધોરણ 2 ની 10-10 ની કેટલી ટુકડીઓ બને?
Thank you.